सूरत दिवाड़ी पहला डुप्लीकेट खाद्य पदार्थों पकड़वानी शुरुआत थी हो लागी रही है। ત્યારે સુરતના સચિન વિસ્તારમાંથી સુમૂલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનારા ઉપર તવાઈ આવ્યા બાદ હવે કતારગામમાંથી ડુપ્લિકેટ ઘી મળી આવ્યું છે। સુરત મનપાના આરોગ્ય વિભાગના દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલ અવધૂત સોસાયટીમાં ચાલતી શ્રી રામ ડેરીમાં દરોડા પાડ્યા હતા। સ્થાનિકોની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરાતા શ્રી રામ ડેરીમાંથી ડુપ્લિકેટ ઘીનો જથ્થો મળી આવ્યો હતો। કતારગામની શ્રીરામ ડેરીમાંથી ડુપ્લિકેટ ઘીનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે હાલ ઘીનો જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં દિવાળી પહેલા જ ડુપ્લિકેટ ખાદ્ય પદાર્થો પકડવાની શરૂઆત થઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના સચિન વિસ્તારમાંથી સુમૂલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચનારા ઉપર તવાઈ આવ્યા બાદ હવે કતારગામમાંથી ડુપ્લિકેટ ઘી મળી આવ્યું છે। સુરત મનપાના આરોગ્ય વિભાગના દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલ અવધૂત સોસાયટીમાં ચાલતી શ્રી રામ ડેરીમાં દરોડા પાડ્યા હતા। સ્થાનિકોની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરાતા શ્રી રામ ડેરીમાંથી ડુપ્લિકેટ ઘીનો જથ્થો મળી આવ્યો હતો। કતારગામની શ્રી રામ ડેરીમાંથી ડુપ્લિકેટ ઘીનો જથ્થો મળી આવતા આરોગ્ય વિભાગે હાલ ઘીનો જથ્થો સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ब्यूरो रिपोर्ट, एसएन न्यूज़, सूरत।